ફોન કરાર મુંજપરા તીર્થ નેક્સ્ટ સ્ટુડન્ટ મુંજપરા તીર્થ આપણે વધારો કરવાનો છે એ આપણું જ બાળક છે. તારાપરા ધ્રુવીને તાળી એટલા માટે પાડવાની છે કારણ કે તારાપરા ધ્રુવીન પ્રેઝન્ટ છે અહીંયા. તારાપરા ધ્રુવીન ઝાંઝરૂકિયા કાર્તિક કુમાર પોતાના ફેમિલી જોડે રેડી રહેજો. ઝાંઝરૂકિયા કાર્તિક કુમાર ભુવા મહેક રેડી રહેશે પોતાના ફેમિલી સાથે. હું ભુવા મહેકને ઇન્વિટેશન આપું છું કે પોતે પોતાના ફેમિલી જોડે સ્ટેજ પર આવે અને પોતાનું ટ્રોફી અને જે પણ ગિફ્ટ છે એ કલેક્ટ કરી લેશે. ધડુક ઋત્વીબેન પોતાના પરિવાર સાથે ધડુક ઋત્વીબેન આવશે સ્ટેજ પર. ડોક્ટર પ્લસ ડોક્ટર પ્લસની ટીમ દ્વારા એમને જે પણ ટ્રોફી અને ગિફ્ટ આપવામાં આવે છે તેનું કલેક્શન કરશે. પણ ટ્રોફી અને સન્માન કરવામાં આવે છે એ કલેક્ટ કરે. ગોરી દક્ષિણ પ્લસની ટીમ દ્વારા એમને જે ટ્રોફી અને સન્માન કરવામાં આવે છે એને તેનું કલેક્શન કરશે. હિરપરન એનસી સ્ટુડન્ટ માણિયા હસ્તી અને એમના બીજા સિસ્ટર માણિયા હેન્સી બંને રિયલ સિસ્ટર છે, સગા બહેન છે અને એમના ફાધરને એક તો નેક્સ્ટ સ્ટુડન્ટ પટેલ રીતુ સુરેશભાઈ પોતાના પરિવાર સાથે રેડી રહેશે. નેક્સ્ટ સ્ટુડન્ટ સિંહ કૃષ્ણા પોતાને તો જે સ્ટેજ ઉપર આવે છે વિનંતી કરી સોલંકી ઉર્વશી અને એમના પરિવારને સ્ટેજ પર આવશે. સુતરિયા મિત રેડી રહેશે જલ્દી સ્ટેજ પર આવવા માટે. પોતાના પરિવાર સાથે સોલંકી મિત સ્ટેજ પર આવશે, પોતાની ટ્રોફી અને શિલ્ડનું કલેક્શન કરશે.
વિનંતી કરીશ બરવાડિયા હેતવે, બરવાડિયા હેતવે પોતાના પરિવાર સાથે તૈયાર રહેજો. રાજપરા પ્રાચી, રાજપરા પ્રાચી વિનંતી કરીશ રાજપરા પ્રાચીને પોતાના પરિવાર સાથે સ્ટેજ પર આવવા માટે. અક્ષ હિંમતભાઈ સ્ટેજ ઉપર આવશે, ત્યારબાદ ઇટાળિયા કૃષિત, એની પછી ખસિયા પ્રિયાંશ પણ ફેમિલી સાથે રેડી રહેજો. તે પણ આગળ આવી જજો સ્ટેજ પાસે. તેની પછી મેવાડા ચિરાગ અને નિમાવત આર્યન, ડોક્ટર રાહુલ મહેતાને હું સ્ટેજ ઉપર આવવા આમંત્રિત કરીશ. સ્ટેજ પર આમંત્રિત થાય. ત્યારબાદ આપણા નેહ નિમંત્રણને માન આપી અને ડોક્ટર અત્યારે સુદામા ચોક મોટા વરાછા શ્રી હોસ્પિટલ, એમાં ખૂબ તેમનું સારું કામ છે. અત્યારે ઘણા બધા પેશન્ટને એ લોકોએ ટ્રીટ કરી ચૂક્યા છે અને સારી એવી પ્રેક્ટિસ છે તેમની. ખૂબ ખૂબ તાળીઓથી આપણે તેમનું સ્વાગત કરીએ. સાહેબ પોતે વિદેશથી જ અભ્યાસ કરેલો છે અને MBBS ત્યાંથી કમ્પ્લીટ કરેલું છે અને ઇન્ડિયામાંથી MD મેડિસિન એણે કમ્પ્લીટ કરેલું છે. હાલ સુદામા ચોક ખાતે વર્ણી પ્લાઝામાં શ્રી કરીને હોસ્પિટલ ચલાવે છે અને સાહેબ તરફથી અનાઉન્સમેન્ટ છે કે હવે જે ભાવિ ડૉક્ટરો છે એના ફેમિલીમાંથી કોઈપણ વ્યક્તિ, કોઈપણ ફેમિલીજનને કોઈપણ જાતની તકલીફ હોય તો સાહેબનો નંબર હું પાછળથી કુણાલભાઈ તરફથી અપાઈ દઈશ. જે પણ હશે એ તમને ટોટલી FOCમાં તમને ટ્રીટમેન્ટ આપશે, OPD બેસ બરાબર. તો સાહેબ માટે ખાસ તાળીઓ થઈ જાય. જેટલા બી મેડિકલ છે જે બાળકો ભવિષ્યમાં આપણા ફેમિલીમાંથી ડૉક્ટર થશે બરાબર, તો એ લોકો એ માટે સાહેબે ખુદ અનાઉન્સમેન્ટ કરેલું છે. વચ્ચે અત્યારે જે અમે 2017માં એક બેચ મોકલેલી યુક્રેનમાં અને જ્યોર્જિયા, આ બંને જગ્યાએ આપણી 2017ની બેચ છે એમાંના ઘણા બધા વાલી અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે. સ્ટુડન્ટ અત્યારે અવેલેબલ નહીં હોય કારણ કે તે લોકો અત્યારે MCAની તૈયારી કરી રહ્યા છે. એટલે અમે સ્પેશિયલી
વાલીને આમંત્રિત કર્યા છે. જો હું જે નામ બોલું છું તે એમાં સ્ટુડન્ટ પણ અવેલેબલ છે, બે સ્ટુડન્ટ. તો હું જે નામ બોલું ઉપસ્થિત હોય તે સ્ટેજ પાસે આવશે. વીરપરા દિગાન, ચૌધરી ચેતન, ધામેલિયા ધ્રુવ, કથિરિયા સંકેત, લાઠિયા અનિકેત, માંડણકા પ્રતિક, પંડ્યા પ્રકાશ, રંગાણી આશુતોષ, ટાંગ પ્રશાંત, ખોખર હેત, ચોટાળિયા પાર્ક, સંઘાણી હિરેન, વસાણિયા પ્રિન્સ, વર્મા પારસ, આમાંના કોઈ વિદ્યાર્થીઓ અને વાલી અત્યારે જે ઉપસ્થિત હોય સ્ટેજ પાસે ફટાફટ આવશે. વિદ્યાર્થી અને વાલીના નામ લેવામાં આવ્યા છે, ઝડપથી પત્રે એકત્રિત થઈ જાય. વચ્ચેના લાગણી ભેરા એક સંબંધની સત્ય સ્ટોરી તમારી આગળ એક રજૂ કરવી છે કે અમદાવાદ બીજે મેડિકલ કોલેજ દરેકે નામ સાંભળ્યું હશે અને એ મેડિકલ કોલેજના વડા અને મેડિસિન વિભાગના પ્રોફેસર ડોક્ટર સીસી ડામોર સાહેબ, કે જેમનો એટલો બધો દબદબો કે કોલેજની અંદર આવે એટલે તમામ સ્ટાફ એની આગળ પાછળ ચાલવા લાગે. ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ. એકવાર એ હોસ્પિટલની અંદર રેગ્યુલર રૂટીન પ્રમાણે વિઝિટે આવતા જ હોય છે. ખૂબ ધ્યાનથી સાંભળજો. એવામાં એક દિવસ એ હોસ્પિટલની અંદર ત્રીજા નંબરના બેડ પર એક પેશન્ટ, જે વયોવૃદ્ધ એક કાકા આધેડ વયના સૂતેલા હોય છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિની અંદર એમને જોઈને ડામોર સાહેબ એમના સ્ટાફને કહે છે કે શું થયું છે આ કાકાને. કાકા પાસે જાય અને જોવે છે કાકાના એ દર્દીના ચહેરા સામે જોવે છે એ દર્દીના ચહેરા પર જે ખાનદાની હતી એ તેજ હતું એ ડામોર સાહેબ જોઈ અને સ્ટાફને કહે છે કે આ કાકાને શું થયું છે. તો કે ન્યુમોનિયા થયો છે. તો આની સાથે કોણ આવેલું છે. તો કે એમના પરિવારની અંદર કોઈ નથી અને એકલા જ આવેલા છે. તો કહે છે કે એમની તાત્કાલિક જે પણ કંઈ ટ્રીટમેન્ટ કરવી પડતી હોય તમામ ટ્રીટમેન્ટ કરો અને જલ્દીથી સાજા થઈ જાય એવી કોશિશ કરો. આ બાબતને જોઈને સ્ટાફ મિત્રોને થાય છે કે જરૂરથી આ ડામોર સાહેબના કોઈ સગા સંબંધી હોવા જોઈએ અને રાતના પણ ફોન કરીને સ્ટાફને કહે છે કે અંકલને તબિયતની અંદર કેટલો સુધારો થયો છે. તો કે સારું છે. 3-4 દિવસની અંદર કાકા છે એમની તબિયતની અંદર ઘણો બધો સુધારો થઈ જાય અને ત્યારબાદ ડામોર સાહેબ ખુદ એ કાકાને લેવા માટે આવે છે એટલે કહે છે ચલો કાકા હવે હોસ્પિટલની અંદરથી તમને રજા થઈ ગઈ છે. એટલે કાકાને સમજમાં નથી આવતું કે આટલું મોટું વ્યક્તિત્વ, મેડિસિન વિભાગનો વડા, અને એ મને ક્યાં લઈ જવા માગે છે. કાકાના મનની અંદર ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. કાકાને એવું થાય છે કે હું કહી દઉં કે ભાઈ તું મને અહીંથી રજા આપી દે, હું મારી જે રીતે રડી રખડી ખાઈશ. કાકાના મનની અંદર વિચાર આવે છે કે લઈને આ મને વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવશે તો
કાકાને પૂછે છે કે તમે એકલા શા માટે છો, તો કે મારા પત્ની છે, એમનું અવસાન થયું છે અને એકનો એક દીકરો છે એ વિદેશની અંદર ડોક્ટર બન્યો અને એ વિદેશની અંદર ગોરી સાથે પરણી ગયો છે, એટલે હવે એ પાછો આવવાનો નથી, એટલે અત્યારે હું એકલો છું. એટલે હોસ્પિટલની નીચે ઉતરે છે એટલે ડામોર સાહેબ એમની ફોરવ્હીલમાં એમને સાથે લઈ જાય છે. વાત કરતા બહુ વાર લાગે તો ટૂંકમાં કહું તો કાકા કહે છે કે શા માટે જીત કરો છો અને મને લઈ જાઓ છો? તો કે કાકા, નાનું એવું દાહોદ જિલ્લાનું એક ગામ, જેનું ગામનું નામ છે રંગપુર, અને એ ગામની અંદર એક કાકા એક છોકરો ભણતો હતો અને જે ધોરણ 12 સાયન્સની અંદર જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલો, અને એ છોકરાનું નામ હતું ચકો. પરંતુ ચકાના પિતા જે છે એ દારૂની લતે ચડેલા, એટલે અવસાન પામેલા, અને ચકાના માતા છે એ લોકોના ઘરના કામ કરે અને ઘર ગુજરાન ચલાવે, પરંતુ કપરી પરિસ્થિતિને કારણે આ ચકાનું જ્યારે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવ્યું, શિક્ષકો બધા જ ખૂબ ઉત્સાહિત પ્રોત્સાહિત કરે છે, પરંતુ જેવો ઘરે રિઝલ્ટ લઈને આવ્યો એટલે એના માતાએ કીધું કે હવે તારે આગળ ભણવું શક્ય નથી. ત્યારે આ વાત સાંભળીને એમને ભણાવતા એક શિક્ષક એમના ઘરે આવે છે અને એના માતાને સમજાવે છે કે તમારો દીકરો ભણવાની અંદર ખૂબ હોશિયાર છે અને એને તમે ભણાવો, જે જરૂર પડશે એમાં સાથ સહકાર હું આપીશ. અને એ ચકાને મેડિકલ કોલેજની અંદર એડમિશન લેવડાવે છે સાહેબ, એમના જે શિક્ષક હોય છે. અને એ જે સાહેબ હોય છે એ સાહેબનું જે નામ છે કૃપાશંકર ત્રિવેદી, આ સત્ય હકીકત છે ઘટના. એ કૃપાશંકર ત્રિવેદી એમણે એડમિશન અપાવે છે અને આ વાતને સાંભળી અને કાકા એને ભેટીને રડી પડે છે કે ચકો તું જ છે? તો કે હા કાકા, તમે તમને ઓળખી ગયા કે હું શિક્ષક, એ જ હું શિક્ષક કૃપાશંકર ત્રિવેદી, પરંતુ તમે તમારા ચકાને નહીં ઓળખી શક્યા. મારા માતા તો ત્યારબાદ અવસાન પામેલા, પરંતુ મારા માતાએ એટલું કીધેલું કે દીકરા, આ કૃપાશંકર ત્રિવેદીનો ઋણ તો ક્યારે જીવનભર એ ભૂલી શકે એમ નથી. માટે કહેવાયું છે કે નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું, નચાવ્યા ઘણાને હું આજ નાચી રહ્યો છું, દીધા દાન આજ હું યાચી રહ્યો છું, સમયનું રમકડું બનીને રમ્યો છું, એટલે જ મારા પ્રભુને હું ગમ્યો છું, કારણ કે એણે જેમ મને રમાડ્યો છે એવી જ રીતે હું રમ્યો છું. જો દરેકની અંદર ચકો જીવતો હશે ને તો માનવતાની મહેક એ ડૉક્ટર બન્યા બાદ એ વિશ્વના ફલક સુધી પહોંચાડી શકે છે તમને, તમારી ખ્યાતિ અને તમારી નામ. ત્યારનો કાર્યક્રમ છે, આગળ વધારીએ આપણે. સ્વાગત કરવું છે આશુતોષ રંગાણી. બે ફોટો છે જનરલી, હમણાં તમને જે મોમેન્ટ હોય પણ ક્ષમા યાચના માંગુ છું. ડોક્ટર પ્રતીક માંડણકા, ત્યારબાદ ડોક્ટર હિરેન સંગાણી. જોરદાર તાળીઓ થઈ જાય, જોરદાર. Thank you.
મળ્યો છે. થેન્ક યુ, ખૂબ આભાર, ખૂબ આભાર. સત્તરમાં જ્યારે ડોક્ટર પ્લસ બેનરના નીચે જે પહેલી બેચ બની, આ બધા એ પેરેન્ટ્સ છે, બરાબર. એમાંથી ઘણા ખરા વિદ્યાર્થીઓ એફએમસીની તૈયારી કરે છે, એટલે કે એમસીઆઈની તૈયારી કરે છે. મારી વચ્ચે ધ્રુવ ધામેલિયા જે છે, બરાબર, એ બી એના ક્લાસમેટ જ હતા, યુક્રેનથી જ પાસ આઉટ છે, અને સાથે સાથે આશુતોષ રંગાણી છે. આ બંને વિદ્યાર્થી એવા છે કે જે સૌથી અઘરામ અઘરી કહી શકાય મેડિકલ ફિલ્ડમાં, જે ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારતા હોય છે કે એમસીઆઈ તો ખરી ઇન્ડિયા માટેની જે એક્ઝામ દેવાની હોય છે. આ બંને વિદ્યાર્થી મારા એ સ્ટુડન્ટ છે કે જેણે યુએસએમલીનું સ્ટેપ વન આજે ક્લિયર કરી નાખ્યું છે, આજે મીન્સ કે ઓલરેડી ક્લિયર કરી નાખ્યું છે, અને હાલ સ્ટેપ યુએસએમલી સ્ટેપ ટુની આ બંને સ્ટુડન્ટ તૈયારી કરે છે. અને સૌ પ્રથમ મારી બેચ છે, તો એ વિદ્યાર્થીઓ પોતાના અનુભવ કહેશે જ કેવી રીતે 6 વર્ષ એને મતલબ કમ્પ્લીટ કર્યા છે, કેવી રીતે સ્ટડી કરી છે. બંને યુએસએમલી સ્ટેપ વન પાસ છે, તો એના એક્સપિરિયન્સ વધારે સારા આપણે લઈ શકાય. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? રેડી છો વાસણ ધોવા ને જાગૃતિ બનાવવા માટે? ત્યાં જઈને આ જ કરવું પડશે પહેલાં તો. મેસનું કંઈ તમને ત્યાં જઈને ડાયરેક્ટ ફાવી નહીં જાય, તમે એને રિગ્રેટ ન થાય કે મેં આ ફૂલી મેં એન્જોય ન કરી, તો એ રાખજો. અને બધા સાથે યુનિટીમાં રહેજો. ઘણા બધા ત્યાં જઈને કંઈક અલગ આદત લાગી જાય છે કોકને, તો એ બધું ન થાય, એકબીજાને સંભાળજો તમે. બાકી તો મજા જ આવવાની છે ત્યાં. અને મારે કંઈ રિવ્યૂ આપવાની કંઈ જરૂર નથી. તમે અહીંયા જેટલા સ્ટુડન્ટ છે 6 વર્ષ પછી પાસ કરીને અહીંયા આવશે, એના વાલીઓ તમારે રિવ્યૂ આપશે. અને તમે ત્યાં જશો તો તમે બીજા બધા એજન્સી હોય છે, તો એમની કેવી સર્વિસ છે અને આ લોકોની કેવી સર્વિસ છે એ તમને ત્યાં જઈને ખુદ તમને અનુભવ થશે. થેન્ક યુ. ડોક્ટર પ્લસ થ્રુ ફોરેન ભણવા જાય છે, તો હવે કોઈ તમે એઝ અ પેરેન્ટ્સ કોઈ ટેન્શન લેતા નહીં, કારણ કે હવે ડોક્ટર પ્લસના હાથમાં તમારું સ્ટુડન્ટ ગયું છે, તમારું ડોક્ટર કે સર, એટલે હવે 6 વર્ષ પછી તમારું સ્ટુડન્ટ સ્કોલર બનીને જ આવશે, એ ગેરંટી. ગુડ ઇવનિંગ, નમસ્તે. અહીં ઉપસ્થિત વાલીશ્રી, ભાવી ડૉક્ટર અને જૂના જે ડૉક્ટર બનીને અત્યારે ઓલરેડી આ ડૉક્ટર જ કહી શકાય, એટલે જે જૂના વિદ્યાર્થીઓ ડૉક્ટર બનીને આવી ગયા છે, બરાબર, ડૉક્ટર પ્લસ સંસ્થા દ્વારા, એ બધા ઉપસ્થિત. આ ઉપરાંત અમારી ડૉક્ટર પ્લસની પૂરી ટીમ, આ બધા આપ સૌનો 2023 એક ટુગેધર ફંક્શન ડૉક્ટર પ્લસ દ્વારા આયોજિત આ ફંક્શનમાં હું અમિત ડૉક્ટર અમિત વાડોદરી આપ સૌનું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આજે પ્રેઝન્ટ રહ્યા. મારી સ્પીચમાં કોઈ મોટિવેશન નહીં હોય, જે હશે એ એકદમ ક્લિયર કટ હશે, કેમ કે હવે તમારે મોટિવેશનની જરૂર છે નહીં. ઓલરેડી તમારું જે તમને આજે ડેઝિગ્નેશન મળવાનું છે, ફ્યુચરમાં તમારી આગળ જે ડૉક્ટર લાગવાનું છે, એ તમે જ ડૉક્ટર જ ખુદ પોતે મોટિવેશન શબ્દ જ એક મોટિવેટથી ભરેલો છે, બરાબર. તો આમાં તમારે મોટિવેશનની હવે જરૂર નથી. હું એકદમ ફેક્ટ એન્ડ ફિગર વસ્તુ તમને જે કહેવા જઈ રહ્યો છું, હવે પછી તમારી જર્ની જે કેવી હશે, અને એમ બી આપણી પાસે હવે સમય ઓછો હશે એટલે હું લાંબુ વધારે નહીં ખેંચું, પણ ટૂંકમાં તમને જે હવે ફ્યુચરમાં હવે ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ છો, ત્યાં જઈને શું કરવાનું છે એના બાબતે આપણે ચર્ચા થોડીક કરશું. સૌ પ્રથમ તો તમે એવી એક બ્રાન્ચ પસંદ કરી છે કે જે કહેવાય ને કે સૌથી સમાજમાં સૌથી સારામાં સારી બ્રાન્ચ કહેવાય, દરેક ફિલ્ડમાં, સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય, કોઈ પણ ફિલ્ડ હોય, એમાંથી સૌથી સારામાં સારી બ્રાન્ચ હોય ને તો એ ડૉક્ટર છે. અને એમાં પણ ડૉક્ટરમાં તમે MBBS સિલેક્ટ કરો છો. તમારી સાથે તમને ખ્યાલ જ હશે, અત્યારે આપણે 60 જેવા વિદ્યાર્થીઓ હતા, એમાં ઘણા ખરા 4-5 વિદ્યાર્થીઓ આપણે ગેરહાજર છે, પણ બાકીના તમે જોઈ શકો, તો ઘણા બધા વિદ્યાર્થીઓ તમારી સાથે MBBS કરવા માટેનું સપનું જોઈ રહ્યા છે અને આજથી ચાલુ થશે. તો તમારા ક્લાસમાં ઘણા વિદ્યાર્થી એવા બી હશે 400 માર્ક્સ હોવા છતાં હોમિયોપેથી કરતું હોય છે, જે ફોરેન નથી જતો એક ડરના લીધે અથવા કોઈક સંકુચિતતાને લીધે કે ભાઈ નથી જવા, બરાબર. તમારા માટે સૌથી મોટે ગર્વની વાત છે કે તો સ્ટુડન્ટે પોતે આજે ડિસિઝન લીધો છે ઘરની બહાર જવું, જેમ આગળ મહેશભાઈ વાત કરી, બરાબર, કે ઘરને છોડીને જવું એ કંઈ નાની વાત છે નહીં, અને એમાં પણ પોતાના વાલા દીકરાને દીકરીને મોકલવી એ એનાથી મોટી વાત છે, બરાબર. એ બહુ અઘરું પડી જાય કે જ્યારે 6 વર્ષ માટે બાળક ભણવા જશે, મેન્ટલી તમે પ્રિપેર છો, જેમ આપણે આશુતોષે કહ્યું એવી રીતના, ઘર જેવું કશે મળશે નહીં.
મેઇન લક્ષ્ય છે આપણું ભણવાનું, તો એ સ્ટડી હોવાથી મતલબ એ પ્લાનથી આપણે જઈએ છીએ, તો એ તમારા માટે બી એક બહુ ખાસ સારી વાત છે કે તમે આ ડિસિઝન લીધો છે. તમારા ક્લાસના જ મેં વાત કરી કે 400 માર્ક્સવાળા વિદ્યાર્થીઓ બી ઘણા હોય છે જેને MBBSમાં એડમિશન નથી મળતું, તો એક સારી વાત છે. ડૉક્ટર વસ્તુ એવી છે કે ડૉક્ટર સમાજનું આપણે કહીએ ને કોઈ અભિન્ન અંગ કહેવાય. ડૉક્ટર શબ્દ સાંભળવાથી જ એક પહેલાં તો એક પ્રાઉડ ફીલ થાય. તમે અત્યારે બેઠા છો બરાબર, થાય કે નહીં? તમારા ફેમિલીમાં તો કોઈ ડૉક્ટર હોય, તમારી બાજુમાં કોઈ આવીને ડૉક્ટર બેસે ને તમારી જો પરિચય થાય ને, કે સામાન્ય વાત કરીએ આપણે કે નેમ એક્સ નેમ વાય, એની આગળ જો ડૉક્ટર એક્સ ડૉક્ટર વાય લાગે તો એક પ્રાઉડ ફીલ થાય કે મારી બાજુમાં ડૉક્ટર બેઠા છે, મારા સમાજમાં ડૉક્ટર છે, મારા ભાઈ ડૉક્ટર છે, મારા ફેમિલીમાં કોઈ ડૉક્ટર છે, તો એક ગર્વની વાત છે. પણ ડૉક્ટર એટલું બધું ઇઝીલી બની બી જતો જવાતું નથી, એમની માટે તમારે મહેનત કરવી પડે. દિવસ રાત રાત દિવસ જોયા વગર, સમયનો પરવા કર્યા વગર આપણે કન્ટિન્યુ મહેનત કરવી પડતી હોય. આ એવી ફિલ્ડ છે બરાબર. ડૉક્ટર બન્યા પછી ડૉક્ટર ખુદ પોતે દર્દીઓની સેવા માટે 70% પોતાનું જીવન ખર્ચી નાખે. સ્ટાર્ટિંગથી આજથી તમારું સર જર્ની ચાલુ થાય, જ્યારે કોલેજનું ફર્સ્ટ ડે હશે ત્યાંથી લઈને લાસ્ટ ડે. ડૉક્ટરની ડિગ્રી આવ્યા પછી જ્યારે તમે ડૉક્ટર બનીને પ્રેક્ટિસ કરશો, એ દરમિયાન બી બહુ લાંબી લેન્ધી પ્રોસેસ છે, અને એની માટે એ લોકો ઘણી મહેનત કરતા હોય છે. આજથી મતલબ કહેવાય ને કે તમારા એક ઉદાહરણ ક્રિએટ થતા હશે. જ્યારે તમે MBBS કરવા માટે વિદેશ જશો ને, તો તમારા નાના ભાઈ બહેન ફેમિલીમાં તમારા ઉદાહરણ એક ક્રિએટ થતા હોય કે આની જેવું બનજે, આની જેવું ભણજે. તો તમારા ઉપર હવે જવાબદારી વધવાની છે. ખાલી MBBS થઈ જવું મોટી વાત નથી, તમને લોકો અનુસરણ કરશે, તમે જે કરો છો એ લોકો તમારી પાછળ કરશે. તો તમારે તમારું વ્યક્તિત્વ એવું તમારે કંડારવાનું છે, તમારે એ લેવલનું તમારું મૂલ્ય ક્રિએટ કરવાનું છે કે જેથી કરીને લોકો તમને ઓટોમેટિક તમને રિસ્પેક્ટ આપે. નો ડાઉટ ડૉક્ટર એક શબ્દ લાગવાથી સમાજમાં માન સન્માન ગૌરવ પૈસો આ બધું ઇઝીલી જ મળી જાય, પણ દિલથી રિસ્પેક્ટ જે થાય છે ને એ તમારે કમાવી પડશે. લાઈક આપણે અત્યારે હાલમાં દુનિયામાં ઘણા ઉદાહરણ છે એવા, હીરો હીરાની વાત કરીએ, આપણે સુરતમાં બેઠા હીરાની જ વાત કરીએ તો કાચા હીરાની કોઈ કિંમત હોતી નથી, પણ એ પાકો હીરો ઘસે મતલબ એની ઉપર ઘસાય બરાબર ઘસાય ત્યારે એની કિંમત વધતી હોય. સોનાનું એવી રીતના હોય છે, અગ્નિમાં તપે ને ત્યારે એની મૂલ્ય વધે છે. તો તમારે તમારું મૂલ્ય જાતે ક્રિએટ કરવું પડશે. તમારે એ લેવલનું તમારે અત્યારથી મહેનત કરવી પડશે, એ લેવલનું આચરણ કરવું પડશે, એ લેવલના શબ્દો બોલવા પડશે. જ્યારે બી કોઈની ઉચ્ચારણ કરો ત્યારે તમને નોટિસ કરતા હોય છે લોકો, તો આ લેવલનું તમારે એક વસ્તુ અત્યારથી તમારે શીખવાની રહેશે. બીજી વસ્તુ સૌથી મોટી ગર્વની વાત એ છે મિત્રો, કે જે ડૉક્ટર બનવા જઈ રહ્યા છે એના માટે અને ફેમિલી માટે પણ, કે યુનિક વસ્તુ નથી, તમે એક પસંદ કરાયેલી વસ્તુ છો. સમજો છો, બધા ડૉક્ટર બનતા નથી, તમને કુદરતે પસંદ કરવામાં આવેલા છે, એમાંની એક વ્યક્તિ છો. કેમ કે દુનિયાની વસ્તી છે 700 કરોડ, એમાંથી માત્ર 1.5 કરોડ જ ડૉક્ટર છે. એટલે માત્ર 3% વસ્તી જે આપણે કહેવાય, 2-2.5% ડૉક્ટરો છે આ દુનિયામાં, એમાંના તમે એક વ્યક્તિ છો. એટલે જવાબદારી પણ તમારી ઉપર એટલી જ આવવાની છે. કોઈનું સ્વજન કોઈનું રિલેટિવ એ તમારી પાસે ટ્રીટમેન્ટ કરવા આવે તો તમારી જવાબદારી હોય છે. આ જવાબદારી તમે ડૉક્ટર પ્લસને સોંપેલી છે કે તમારું બાળક આજે અમારી સંસ્થા થકી વિદેશમાં MBBS કરવા માટે જાય છે, તો અમને એક ગર્વની વાત છે કે તમે અમારા ઉપર ટ્રસ્ટ મૂક્યો, તમે અમારા પર ટ્રસ્ટ મૂકીને અમારી કંપનીને કામ સોંપ્યું. તો અમારી કંપનીનું બી કામ તમને વાત કરીએ કે મારી કંપની અને મારા સ્ટાફ મિત્રોનું એક જ કામ રહેતું હોય છે કે તમને એક તો સારામાં સારી યુનિવર્સિટી મળે, સારામાં સારું શિક્ષણ મળે, પ્લસ આ 6 વર્ષની જે જર્ની છે ને, એ જર્ની દરમિયાન તમને કોઈ પણ જાતની અગવડતા થાય તો એની માટે અમે લોકો બેઠા છે. બાકી એકવાર એજ્યુકેશન ચાલુ થયા પછી આ લડાઈ તમારે જાતે લડવાની છે. પ્રિપેર છો બધા? બધા ડોક્ટરો ઓછો અવાજ કેમ આવે છે? પ્રિપેર રહેવું પડશે, કેમ કે નહીં અમિતભાઈ તમને હાથ પકડીને શીખવાડે, નહીં મમ્મી તમારા હાથ પકડીને શીખવાડે, નહીં પેરેન્ટ્સ એ તમને હેલ્પ કરશે. હું તમને સલાહ સૂચન આપી શકીશ, પણ બાકી સ્ટડી તમારે જાતે કરવાનું છે. હવે પછીની લડાઈ તમારે એકલી લડવાની છે, કેમ કે અત્યાર સુધી તમને બેઠું મળેલું છે. ઘરે હતા ને, કેટલા હોસ્ટેલમાંથી રહ્યા છે આપણે, એટલા 60માંથી કોઈ હોસ્ટેલની તો સારામાં સારી વાત છે કે આ લોકો હોસ્ટેલમાં પણ જે નથી રહ્યા ને, તો એ લોકોને મેન્ટલી પ્રિપેર થવું પડશે, કેમ કે હવે બધી વસ્તુ તમારે જાતે કરવાની હોય છે. અત્યારે જ્યારે વિદેશમાં જશો તમે, તો તમારી સાથે હશે શું? તમારી સાથે તમારા માતા પિતાએ અત્યાર સુધી કરેલી મહેનત હોય, એણે અત્યાર સુધીનું જે સેવિંગ કરેલું છે, એણે તમારી અત્યાર સુધી તમારી પાછળ જે મહેનત કરીને પરસેવો રેડ્યો છે, આ બધી વસ્તુ સ્મરણો તમારી સાથે હશે. ત્યાં જઈને તમારે શું કરવાનું છે તમારે ડિસાઇડ કરવાનું છે.
ત્યાં તમને કોઈ રોક ટોક કરવા આવશે નહીં. ખબર હશે તો હું કરી દઈશ, પણ મને ખબર ના હોય તો એ વસ્તુ તમારે જાતે સમજવાની છે કે તમે જ્યારે 6 વર્ષ માટે જાઓ છો તો તમારે 6 વર્ષ માટે તમારું લક્ષ્ય શું છે. આપણું લક્ષ્ય શું છે? પહેલા શેના માટે જાઓ છો? સ્ટડી ને કે ફરવાનું? આપણું પહેલું લક્ષ્ય છે સ્ટડી, માત્ર ને માત્ર સ્ટડી. કેમ કે તમારે નથી કામે જવાનું, ત્યાં નથી તમારે ઘર ચલાવવાની ઉપાધિ, નથી હોસ્ટેલમાં જે મહિને મહિને જે પૈસા ભરવાના આવે તો ખર્ચ કરવાની નહીં, કમાવાની ઉપાધિ છે નહીં. એના માટે મહેનત કોણ કરે છે? માતા પિતા તમારી પાછળ કરે છે. તો તમારું પહેલું ને પહેલું લક્ષ્ય હોવું જોઈએ સ્ટડી, અને સ્ટડી ને સ્ટડી, એમાંથી ભટકવાનું છે નહીં. હવે જ્યારે વિદેશમાં જશો ત્યારે સૌ પ્રથમ ઘણા બધા વિદ્યાર્થી, મેં કીધું 4-5 વિદ્યાર્થી હતા જેને હોસ્ટેલ લાઈફ જીવેલી છે, બાકીને હોસ્ટેલ લાઈફ ખબર જ નથી. તો ત્યાં બધું જાતે કરવાનું હોય, તમારી રૂમમેટ એવા વ્યક્તિ હોય કે જેના કદાચ બની શકે કે એક બે એના સ્વભાવ તમને ના ગમતો હોય કોઈ પણ વસ્તુમાં, તો ઘણું ખરું તમારે લેટ ગો બી કરવું પડતું હોય છે. નાની નાની વાત પેરેન્ટ્સને બી કરીને મતલબ છે નહીં, અને પેરેન્ટ્સે પણ એ લેવલનું પ્રિપેર થવું જોઈએ. કેમ કે વિદેશમાં જશો એટલે તમારે એ જ વસ્તુ શીખવવાની છે કે બેટા થોડુંક લેટ ગો કર, ઘર નથી, રૂમની અંદર ભાઈ બહેન સાથે તમારો વધારે સ્વભાવ પડતો હોય, પપ્પા સાથે પડતો હોય, પણ જ્યારે રૂમમાં અંદર રૂમને રૂમમેટ દરેકના સ્વભાવ સરખા હોય નહીં. એટલે આપણે એક પ્રકારનું ફ્લેક્સિબિલિટી લઈને ચાલવાનું છે કે જ્યારે તમે હોસ્ટેલ લાઈફમાં જીવો રહેતા હોય છે, તમારી સાથે આખું ગ્રુપ હોય છે, તો એની સાથે કઈ રીતે ફ્લેક્સિબલ રહી શકાય. મીન્સ કે અમુક વસ્તુ એની પસંદ ના હોય, તમારી વસ્તુ એને ના પસંદ હોય, એની વસ્તુ તમને ના પસંદ હોય, તો ઘણું ખરું તમારે લેટ ગો કરી અને ચાલતું રહેવાનું હોય છે. હોસ્ટેલ લાઈફ છે, ત્યાં ઘણું બધું થતું હોય છે, એન્જોયમેન્ટ બી થતી હોય છે, તો આ બધી જ વસ્તુ તમારે શીખવાની જરૂર છે. જ્યારે વિદ્યાર્થી વિદેશ, હવે થોડું ટૂંક સમયમાં છોકરો વિદ્યાર્થી વિદેશમાં પહોંચી જશે, વિધિન 10-12 દિવસની અંદર, બરાબર. આજે ગેટ ટુગેધર ફંક્શન થાય છે, તો હું તમને એ પણ વસ્તુ કહી દઈશ કે ઘણા બધા પેરેન્ટ્સને પ્રશ્ન કે હવે સાહેબ મોકલવાના જ ક્યારે હોય ને, છે જ અત્યારે મને ખ્યાલ છે કે સાહેબ આ બધું તો ઠીક છે, અમને વાંધો નથી, તમે 5 દિવસ મોઢા મોકલો, તો પણ સગાવાલા હેરાન કરીને બેઠા છે, કેદી જાય ભાઈ. મિત્ર સવાલ પૂછી પૂછીને થાકી ગયા, ભાઈ ક્યારે જશો તું? પણ અમારું કામ એવું નથી, ટૂંકમાં અમને કહી દઈએ કે એવું નથી કે તમે તમને કહો ને ફટાફટ મોકલી દઈએ, એવું ના હોય. સ્ટુડન્ટને ત્યાં પહોંચ્યા પછી કોઈ પણ જાતની અગવડતા ના રહે, ત્યાં જઈને બી રખડવાનું થાય તો મતલબ નથી ને. કોલેજ જ્યારે ચાલુ થતી હોય એના 8-10 દિવસ પહેલાં આપણે મોકલાય, અને ઉપરથી પણ એ જ નિયમ હોય કે જ્યારે કોલેજ ચાલુ થાય અને વિધિન 10-12 દિવસની અંદર તમે મોકલી શકો, અને એની અંદર બી તમે મોકલી શકો. તો કોલેજ સાથે અમારું કન્ટિન્યુ ટ્યુનિંગ હોય છે, અને એ ટ્યુનિંગના જે ઇન્સ્ટ્રક્શન આપતા હોય એ પ્રમાણે અમે તમને સ્ટુડન્ટને ઇન્સ્ટ્રક્શન આપતા હોય છે, એ પ્રમાણે તમારું એરેન્જમેન્ટ કરશું. એટલે એક પણ વિદ્યાર્થી ઇન્ડિયામાં રહેશે નહીં. તમને કદાચ 2-3 થી સવાલ પૂછે ને કોઈ રિલેટિવ, સર ક્યારે જાય છે? કે સાહેબે કીધું છે જશે, એ ફાઇનલ છે, ક્યારે જાય છે ખબર નથી, બરાબર. કેમ કે એ મને ના ખબર હોય, મારે એક વ્યક્તિને નથી જવાબ આપવાના, મારે 60 વ્યક્તિને જવાબ આપવાના, અને મને જવાબ આપવાવાળો વ્યક્તિ એક જ છે, એટલે કે યુનિવર્સિટી એક નાનકડો ઇન્ફોર્મ કરે કે અમે ડૉક્ટર અમિતભાઈ આ મેલ આવ્યો, આ વસ્તુ કરવાની, તો અમારે એ પ્રમાણે ચાલવું પડતું હોય. એટલે એક પણ વિદ્યાર્થી અહીંયા રહેશે નહીં, 100% વિદેશ જશે, બરાબર. એ ચિંતા છોડી દો, ત્યાં જઈને શું કરવાનું છે એ ખાસ ધ્યાન રાખવાની છે, જે મેં તમને આગળ વાત કરી. હવે પછીના દિવસો એવા હશે મિત્રો કે રવિવારે રજા નહીં હોય તમારે લાઈફમાં. ડૉક્ટર બનો છો ને, અત્યાર સુધી મજા કરી લીધી, રવિવારે 10 વાગ્યા સુધી સુતા રહ્યો, રજા હોય ત્યારે બી જેટલું રાતે જાગવું એટલું જાગી લો, આ બધું નહીં. હવે તમારી ઊંઘ બી હરામ થઈ જશે, ક્યારે ફિક્સ કોઈ શિડ્યુલ ફિક્સ નહીં હોય, રવિવારે રજા નહીં હોય, સોમવારે સુખ નહીં હોય, મંગળવારે મજા નહીં હોય, બરાબર, બુધવારે બુધ નહીં હોય, ગુરુવારે ગૌરવ નહીં હોય, શુક્રવારે શુકન નહીં હોય, શનિવારે શાંતિ નહીં હોય. આ બધી જ વસ્તુ તમને ક્યારે જ મળશે? જ્યારે ડૉક્ટર થશો. ડૉક્ટર થયા પછી કોઈ પેશન્ટ તમને આવીને કહેશે ને કે સાહેબ તમારી દવાથી મને સારું થઈ ગયું, આ વસ્તુ ઓટોમેટિક એક સાથે 6 વસ્તુ મળશે. રવિવારે બી ડૉક્ટરની પાસે દર્દી બીમાર પડી શકે, દિવાળીના દિવસે બી બીમાર પડી શકે, નવા વર્ષના દિવસે પણ દિવાળી મતલબ બીમાર પડી શકે, આના કોઈ દિવસ કે ટાઈમ ફિક્સ હોતો નથી. તો એ પ્રમાણે તમારે હવે મેન્ટલી પ્રિપેર થઈને જવાનું છે અને ફ્લેક્સિબલ થવાનું છે. બીજી વસ્તુ, કુણાલભાઈ એની સ્પીચમાં વાત કરી કે તમે અત્યારે ચાઇલ્ડમાં છો, બરાબર. ઘણા ખરા વિદ્યાર્થી 18 વર્ષના થઈ ગયા છે, ઘણા ખરા 18 વર્ષના થઈ ગયા છે, અને ઘણા ખરા વિધિન 4-5 મહિનાની અંદર 18 વર્ષના થશે. તો ભારતીય આપણે વાત કરીએ ને એ મુજબ 18 વર્ષે તમે પુખ્ત વયના કહેવો, એડલ્ટ કહેવો, તમને વોટિંગનો બી અધિકાર મળે છે. તો નાની નાની વાતમાં પેરેન્ટ્સને બી ડિસ્ટર્બ કરવા નહીં. હવે મેચ્યોર છો,
તમારે તમારી લાઈફ જાતે લડવાની છે, કેવી રીતે મહેનત કરવાની છે ને બધું જ ડિપેન્ડ તમારા ઉપર છે. ખ્યાલ આવે છે હું શું કહેવા માગું છું? બીજી વસ્તુ, આપણે લાંબુ નથી કરતા, આમાં ઓલમોસ્ટ મેં બધું તમને જણાવી દીધું છે કે ત્યાંની હોસ્ટેલ લાઈફ કેવી હોય આ બધી વસ્તુ. હવે ખાસ વિદ્યાર્થી મિત્રોને મારી એક સલાહ એક રહેશે કે તમે જ્યારે વિદેશમાં જશો ને ત્યારે રૂમની અંદર તમને દરેકને એક ટેબલ આપવામાં આવશે, દરેકને રીડિંગમાં રીડિંગ ટેબલ આપવામાં આવશે. ત્રણ વસ્તુ અહીંથી કોઈ બી વસ્તુ, બધી કોઈ બી વસ્તુ ભૂલાઈ જશે ને ચાલશે, પણ આ ત્રણ વસ્તુ હું જે કહું ને એ ભૂલાવી જઈએ નહીં. સૌપ્રથમ તો તમારા માતા પિતાનો એક ફોટો, સૌપ્રથમ દરેક વિદ્યાર્થી એક માતા પિતાનો ફોટો તમારે રાખવાનો છે. બીજી વસ્તુ, તમે કોઈ પણ ધર્મમાં માનતા હોય, તમે જે બી ઈષ્ટદેવને માનતા હોય, જે બી મૂર્તિની પૂજા કરતા હોય કે જે બી છબીની પૂજા કરતા હોય, આ એક વસ્તુ તમારે સાથે લઈ જવાની છે. અને ત્રીજી વસ્તુ છે કે ઇન્ડિયન ફ્લેગ, ભારતીય ઝંડો એક ખાસ લઈ જવાનો. આ ત્રણ વસ્તુ તમે જ્યાં પણ વાંચવા બેસતા હોય ને અથવા તો દરરોજ તમને દેખાય એ જગ્યાએ મૂકવાનું છે. આનાથી થશે શું, 6 વર્ષ પછી તમને ફાયદો થશે કે આનું મૂલ્ય શું છે. તમે ઓટોમેટિક, મતલબ ઓટોમેટિક તમારું વાંચનમાં કેવું મન લાગે છે, જ્યારે પણ તમને એમ થાય કે મારે ભણવા સિવાયની વસ્તુ થાય છે ત્યારે માતા પિતાનો ચહેરો નજર સામે આવવો જોઈએ, કેમ કે સેના માટે મોકલેલા છે ને તમને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ, જ્યારે તમે કોઈની સાથે ગેરવર્તન કરો છો, કોઈ બી વસ્તુ આપણે આપણી જે સંસ્કૃતિ છે એ સિવાયની બહારની વસ્તુ કરો છો, ત્યારે જમે જે ધર્મગ્રંથ લઈ ગયા છો, જે પણ ભગવાન લઈ ગયા છે, એ વારંવાર તમને યાદ અપાવશે કે આ વસ્તુ મારે માટે રોંગ છે, આ કરવા માટે હું આવ્યો નથી. ત્રીજી વસ્તુ, કે જ્યારે રશિયામાં જશો ત્યારે નથી અમિતભાઈને કોઈ ઓળખતું, નથી કુણાલભાઈને કોઈ ઓળખતું, નથી XY સ્ટુડન્ટને કોઈ ઓળખતું, નામથી ઓળખતું નથી, ચહેરો જોઈ ને ત્યાં ખબર પડી જાય ઇન્ડિયન છે. એટલે તમારી રહેણી કહેણી, તમારું વર્તન, બીજા લોકો સાથે તમે કેવું, મતલબ વસ્તુ આપો, રિસ્પેક્ટ આપો છો, આ બધી જ વસ્તુ તમારી કમ્યુનિટીને ઇફેક્ટ કરે છે. તમે ભારત દેશને રિપ્રેઝેન્ટ કરો છો, તમને કોઈ વ્યક્તિને ઓળખતું નથી, તમે કોઈ સાથે ખરાબ કરશો એનો અર્થ એવો, એ લોકો એ વ્યક્તિના મગજમાં એવું થઈ જશે ભારતીય આવા હોય, કોઈ વ્યક્તિ સાથે સારી રીતે વાત કરશો એના મગજમાં એમ થઈ જાય આ લોકો સારા હોય. ટૂંકમાં તમે તમારી કમ્યુનિટીને રિપ્રેઝેન્ટ કરો છો. તો આ ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહેશે. કોઈ પણ આપણા ગ્રુપમાં પણ કોઈ પણ ભણવા સિવાયની કોઈ ઇતર પ્રવૃત્તિમાં જતું હોય તો તમારે રોકવાનો છે. બીજી વસ્તુ, સાથે યુનિટી રાખવાની છે. ફોરેન જશો ત્યારે મારા કરતાં પણ વધારે તમારો ફેમિલી, તમારા ફેમિલી કરતાં પણ વધારે તમારા રૂમમેટ હશે, તમારી સાથે ભણનારા ક્લાસમેટ હશે. 2017 માં દાખલો મારી પર્સનલી વાત કરું, 2015-2016 પછી ડૉક્ટર પ્રશ્ની મેં શરૂઆત કરી પોતાની કંપની. પહેલાં હું જોબ કરતો હતો, 2014 થી 3 વર્ષ મેં જોબ કરી અને એમાં પણ મેં ઘણા સ્ટુડન્ટ મોકલ્યા. પછી 2017 થી ડૉક્ટર પ્રશ શરૂઆત કરી, એટલે આપણે એમ થાય કે 11-12 સ્ટુડન્ટ જ કેમ છે. આજે અમારી સંસ્થા થકી ઓલમોસ્ટ 6 વર્ષની અંદર 500 થી વધારે વિદ્યાર્થીઓ સક્સેસફુલી સ્ટડી કરી રહ્યા છે. મેઇન વસ્તુ મારે એ કહેવાની હતી કે યુનિટી એટલા માટે, આ બેચ જોઈ ને તમે સાથે આવ્યા થાય, આ બેચ મારા માટે એટલી મહત્ત્વની છે કેમ કે આ મારી સૌથી પહેલી શરૂઆતની બેચ છે અને આજની તારીખે હાલની તારીખે દરેકે દરેક પેરેન્ટને સાથે મારે ટચ છે, મતલબ કોન્ટેક્ટમાં છે, એની સાથે આત્મીયતા છે. કેમ કે જે બી વસ્તુ મેં કીધેલી છે આજ સુધી, મારી કંપનીએ તમને કીધેલી એ મેં ફૂલફિલ કરેલી છે. મારી માટે હર હંમેશ તમારા સજેશન, તમારી સલાહ સૂચન આવકાર્ય રહે. મારી ભૂલ હોય બેફિકર, કયો ભૂલ હશે તો જ મને ખબર પડશે, બાકી મને મારી ભૂલ દેખાશે નહીં, મારી કંપનીની મને ભૂલ દેખાય નહીં. તમારે મને જાણ કરવાની છે, હું સુધારો કરું, ના થાય તો પણ તમે તો કહી શકો. પણ હંમેશા અમારી ટીમ, ડૉક્ટર પ્લસની ટીમ તમે જોઈ ને બધી યંગ છે, હંમેશા ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે જ વિચારે છે કઈ રીતે સારામાં સારું અમે આપી શકીએ. તો આપણે મૂળ વાતથી હું ભટકી ગયો, સોરી. 2017ની બેચ જમી જોઈ ને, આ બેચની એટલી યુનિટી હતી કે કોઈ પણ જગ્યાએ હોય ને તો ખ્યાલ આવે ગુજરાતી સ્ટુડન્ટ છે, મારા ગુજરાતી સ્ટુડન્ટ છે. એક વિદ્યાર્થી રજા નથી પાડેલી અને આખે આખો રેકોર્ડ કોલેજમાં બોલે છે. અને કોઈ પણ જાતની બહારનો કોઈ વ્યક્તિ તકલીફ કરે તો આ 70-70 છોકરા જે તે સમયના હતા બધા સાથે ભેગા થઈ જાય. તો જ્યારે ફોરેનમાં બી જાઓ ને ત્યારે રૂમને સાથે તમારા ક્લાસમેટ સાથે યુનિટી રાખવાની છે. બની શકે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈનો કોઈ નાની મતભેદ તો હોય જ છે, કોઈ વસ્તુ એની ના ગમતી હોય એ આપણે લેટ ગો કરવાની છે, બરાબર. પણ આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવાની છે. મેં તમને જે વાત કરી એમ કે ત્રણ વસ્તુ, મમ્મી પપ્પાનો ફોટો, ધર્મ જે બી માનતા હોય એની વસ્તુ અને એક ભારતનો ઝંડો, આ વસ્તુ તમારે ખાસ લઈ જવાની છે. બીજી વસ્તુ, વધારે આપણે લાંબુ નહીં વાતચીત કરીએ, આ જે ફંક્શન છે આપણી પાસે સમય બી ઓછો છે, આપ જે ફંક્શન આયોજન કરેલું છે એ ફંક્શનની અંદર
જે સક્સેસફુલી આપણે ફંક્શન કમ્પ્લીટ કર્યું છે એની પાછળ જે મહેનત કરી, 3-4 દિવસ સતત જે ડૉક્ટર પ્લસની ટીમ મારી મહેનત કરી રહી છે એની માટે થેન્ક યુ. મારા જૂના પેરેન્ટ્સ, એના થકી જ હું આગળ વધી શકું અને હાલની તકે જે તમે બેઠેલા છો બરાબર, આ તમે જ અમારા સપોર્ટ છો, તમે મતલબ સપોર્ટર છો અને તમારા થકી જ અમે લોકો છીએ. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો સમય કાઢી મને 5 મિનિટ સાંભળ્યો અને આ ફંક્શનને સારી રીતે સાંભળ્યું એટલા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. કાર્યક્રમ પૂર્ણ થતો નથી તો આપણી વચ્ચે મહેશભાઈએ બી સારી સેવા આપેલી છે તો મહેશભાઈનું બી હું દિલથી પોતે સ્વાગત કરવા માગું છું અને એક મોમેન્ટો દ્વારા સાહેબ તમને આપણે અને 16 કળા એ ખીલી ઉઠે અને 17,000 વિદ્યાર્થી સુધી પહોંચે તમારી આ યાત્રા એવી શુભકામનાઓ. અને થેન્ક યુ અમિતભાઈ, તમે મને ઓપોર્ચ્યુનિટી આપી સ્ટેજ માટે. અમે 2017ની બેચ છે જોર્જિયાના. હું, પાર્થ અને પ્રિન્સ સ્ટીલ અમે 6 વર્ષથી બને બધા સાથે જ ગયેલા અને થોડો એક્સપિરિયન્સમાં તે માટે સ્ટુડન્ટને એવું જણાવવું છે કે તમે ત્યાં જાઓ છો અત્યારે તો ફર્સ્ટ ઓફ ઓલ યુનિટી મેન્ટેન કરજો અને એવું નથી કે ઓનલી ગુજરાતી પીપલ સાથે રહો તમે. ત્યાં ડિફરન્ટ સ્ટેટથી બધા લોકો આવશે, રાજસ્થાન છે, સાઉથ ઇન્ડિયા છે, આપણે ઉત્તરાખંડ છે, તો બધાની એક સાથે યુનિટી, તમે એનું કલ્ચર એક્સપ્લોર કરો, તેની સાથે યુનિટીથી રહો અને સારું એવું ભણો અને આગળ વધો. એન્ડ સેકન્ડ થિંગ, તમે હેલ્થ ઉપર ફર્સ્ટ ઓફ ઓલ ખૂબ જ ધ્યાન આપજો, બિકોઝ હેલ્થ ઇઝ વેલ્થ. એન્ડ શું કહેવાય, હેલ્થ ઇઝ વેલ્થ. અને તમારી માટે જે આ મોમેન્ટ મળી છે, તમને જે આપના પેરેન્ટ્સે જે તક આપી છે બહાર જવાની, તો તમે તેને ફૂલફિલ અને આવો ફૂલફિલ કરીને તેવી મારી આશા. થેન્ક યુ. હલો, મારું નામ પાર્થ છે. હું બી જોર્જિયા કમ્પ્લીટ કરીને આવ્યો છું MBBS એન્ડ હવે MCAની તૈયારી ચાલુ કરી છે. અને હું એટલું કહેવા માગીશ નવા સ્ટુડન્ટોને કે તમે જાઓ છો સ્ટાર્ટિંગમાં હોસ્ટેલની લાઈફ થોડી ડિફિકલ્ટ પડશે કે રહેવું ખાવું પીવામાં થોડી દિક્કત આવશે, પણ તમે મેન્ટેન કરજો હેલ્થને, કેમ કે હેલ્થ ત્યાં બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે આગળ વધવા ભણવા માટે સ્ટડી પ્રોસેસમાં, કેમ કે તેમાં લેટ ગો થશે તો આપણે ફૂલફિલ નહીં કરી શકીએ. અને ત્યાં હું એમ કહેવા માગીશ કે થિયરી સબ્જેક્ટ સ્ટાર્ટિંગના 1st-2nd યરમાં આવે છે તો તેમાં તમે પૂરું ધ્યાન આપો તો તમને આગળ જઈને જ્યારે ઇન્ડિયામાં આપણે આવીએ ત્યારે MCAની એક્ઝામ આપીએ તો તમને ઇઝી રહેશે. અને થિયરિકલ સબ્જેક્ટમાં થોડુંક ફોકસ આપજો સ્ટાર્ટિંગમાં, તો બેઝ ક્લિયર હશે તો તમને આગળ જઈને પ્રોબ્લેમ નહીં આવે. અને 3rd યર પછી જ્યારે ક્લિનિકલ રોટેશન હોસ્પિટલમાં ચાલુ થતા હોય છે યુનિવર્સિટીમાં, ફોરેન યુનિવર્સિટીમાં, તો બધી યુનિવર્સિટીમાં મેડિકલમાં જેમ ડિપાર્ટમેન્ટ છે તો 15 દિવસથી શિફ્ટ લાગતી હોય છે તો તેમાં તમારે ફોકસ આપજો, પેશન્ટ સાથે કન્વર્ઝેશનમાં તમને આગળ જઈને બહુ હેલ્પફુલ થશે. તો તે તકેદારીને ધ્યાન રાખજો. થેન્ક યુ. મારું નામ પ્રિન્સ છે અને હું જોર્જિયા ગયો હતો. અમે ત્રણે હારે જ ગયા હતા અને સાથે જ ગયા હતા 6-6 વર્ષ. હું એક જ કહું, આઈ થિંક બધા બધી સલાહ તમને ઓલરેડી આપી દીધી છે, પણ હું એક જ કહું છું કે ત્યાં લેંગ્વેજ શીખવાની ટ્રાય કરજો. લેંગ્વેજ તમને બહુ હેલ્પફુલ થશે, પર્ટિક્યુલરલી જ્યારે તમે ક્લિનિકલ રોટેશનમાં જશો ત્યારે. તો બસ મારું તો એ જ કહેવું છે કે લેંગ્વેજ શીખવામાં ધ્યાન રાખજો, શરૂઆતમાં શીખી લેજો તમે ત્યાંની જે દેશમાં તમે જતા હોય એની લેંગ્વેજ, અને એ તમને બહુ હેલ્પફુલ થશે. અને હેવ અ સેફ જર્ની ટુ એવરીવન. બાળક આજે ડૉક્ટર બનવા જઈ રહ્યો છે બરાબર, તો દરેક માતા પિતાની એક ઈચ્છા હોય કે પોતાનું બાળક એક વ્હાઇટ એપ્રોન પહેરીને કોઈ સમાજમાં કામ કરી મતલબ જોવા માગતા હોય છે. અને કોઈ પણ જ્યારે ગુજરાતમાં કે કોઈ બી કોલેજમાં તમે એડમિશન લો ને ત્યાં તમને વ્હાઇટ કોટ સેરેમનીમાં પ્રેઝન્ટ થવાનો મોકો મળતો હોય છે, પણ ડૉક્ટર પ્લસ સંસ્થા આ વર્ષે અત્યાર સુધી જેટલા બી ગેટ ટુગેધર ફંક્શન કરેલા છે ત્યાં અત્યાર સુધીમાં ફર્સ્ટ ટાઈમ આપણે કરવા જઈ રહ્યું છે એક વ્હાઇટ કોટ સેરેમની. આપણે તમારા પેરેન્ટ્સની સામે જ આપણે કરવાની છે, એટલે દરેક વિદ્યાર્થીઓ પોતાનો એપ્રોન પહેરી અને હું તમને ઇન્સ્ટ્રક્શન આપીશ. બરાબર, ત્યાં વ્હાઇટ કોટ સેરેમની મતલબ સેલિબ્રેટ કરવામાં આવતી હોય છે. તમારે રશિયામાં તો થશે, ત્યાં ગુજરાતી આવશે નહીં. ઇંગ્લિશમાં મારી પાસે સ્પીચ હતી, પણ એ જરૂરી છે અને પેરેન્ટ્સને કોઈ ખ્યાલ નહીં આવે, એટલે સ્પેશિયલી અમે ગુજરાતીમાં કન્વર્ટ કરેલી છે. અને જ્યારે પણ તમે તમારી ડૉક્ટરી લાઈન શરૂઆત કરતા હોય છે ત્યારે જે ડૉક્ટરી લાઈનનું આપણે તબીબી ક્ષેત્રમાં કહેવાય હિપોક્રેટસ, જે ભીષ્મ પિતામાં કહેવાય, એની આપણે શપથ લેતા હોઈએ છીએ. પણ રિસેન્ટલી જે નેશનલ મેડિકલ કમિશન જે છે એના દ્વારા આપણા આયુર્વેદિકના જે ભીષ્મ પિતામાં તમને સૌને ખ્યાલ હશે, શું નામ છે, ચરક, બરાબર. તો ચરક દ્વારા રચિત આપણે આજે શપથ લઈશું કે જે મેડિકલ ક્ષેત્રમાં તમે મારા અભ્યાસ દરમિયાન
શાંત, સદાચારી અને શિસ્તબદ્ધ જીવન જીવીશ. ગુરુના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ સમર્પણ સાથે, ગુરુના કલ્યાણ માટે અને સુખ માટે હું પુત્ર જેવું વર્તન કરીશ. મારું વર્તન સતર્કતાપૂર્ણ સેવાલક્ષી રહેશે અને અહંકાર ઈર્ષાથી મુક્ત રહેશે. મારું આચરણમાં સંતુષ્ટિ, આજ્ઞાકારી, નમ્ર, સતત ધ્યાનશીલ અને શાંત રહીશ. હું ગુરુના ઈચ્છિત ધ્યેય તરફ મારી બધી શક્તિથી પ્રયત્ન કરીશ. ડોક્ટર તરીકે મારી સફળતા, ખ્યાતિ અને સંપત્તિ માટે હું હંમેશા મારા જ્ઞાનનો ઉપયોગ જીવનના કલ્યાણ માટે કરીશ. જ્યારે હું અત્યંત વ્યસ્ત હોઉં કે આરામની સ્થિતિમાં હોઉં ત્યારે પણ હું રાત દિવસ દર્દીની સેવા માટે હંમેશા તત્પર રહીશ. હું મારા પોતાના સ્વાર્થ અને આર્થિક લાભ માટે કોઈ દર્દીને નુકસાન પહોંચાડીશ નહીં અને હું બીજી સ્ત્રી કે બીજા કોઈના પૈસાની ઈચ્છા નહીં રાખું. અનૈતિકતા મારા વિચારોમાં પણ પ્રવેશશે નહીં. મારો પોશાક ભવ્ય અને પ્રભાવશાળી હશે અને મારું વ્યક્તિત્વ પ્રેરણાદાયી હશે. હું હંમેશા મધુર, શુદ્ધ, યોગ્ય, સુખદ, સાચી, ફાયદાકારક અને નમ્ર વાણીનો ઉપયોગ કરીશ. હું મારા અગાઉના અનુભવોનો ઉપયોગ કરીને જ્ઞાન અને નવીનતમ સિદ્ધિઓ ના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશ. હું સ્ત્રી સાથે તેના પતિ અથવા સંબંધીની હાજરીમાં સારવાર કરીશ. દર્દીની તપાસ કરતી વખતે મારો અંતરાત્મા, ધ્યાન અને ઇન્દ્રિયો યોગોના નિદાન પર કેન્દ્રિત રહેશે. હું દર્દી અથવા તેના પરિવાર વિશેની ગોપનીય માહિતી જાહેર કરીશ નહીં. હું મૃત્યુ પામેલા દર્દી વિશે ચર્ચા કરીશ નહીં, કારણ કે તે દર્દી અથવા તેના સંબંધીઓ માટે આઘાતજનક હોઈ શકે છે. અધિકૃત વિદ્વાન હોવા છતાં હું મારા જ્ઞાનને અહંકાર રીતે વ્યક્ત કરીશ નહીં, કારણ કે આનાથી દર્દીના સંબંધીઓ અપમાનની લાગણી અનુભવી શકે છે. ચલના પૂછના પૂછકે ચલના મરના જીના મરકે જીના માંગને વાલી ચીજ નહી હૈ મોકા ઉસકા જિસને જીના ગિરના ઉઠના ઉઠકે ચલના ચઢ જા અંબર જીના જીના યાદ રહે યે શરત સફર કી પીછે મુડકે દેખ કભી ના જીત કા જુનૂ હૈ તો હાર સોચના. I'm sinning.